આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે બદ્રીનાથ ધામના 2000 યાત્રી જોશી મઠમાં ફસાયા. ઉત્તરાખંડમાં નાના પહાડોનો 25 મીટરથી વધારે હિસ્સો ખસી પડતા સડક ક્ષતિગ્રસ્ત. આસામમાં 6 ગેંડા પૂરમાં તણાયા. કચ્છમિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે કે ભારતમાલાના ભુજ ભીમાસર 4 લેનની ગુણવત્તા સામે સવાલો. ₹1373 કરોડના મહત્વાકાંક્ષી રોડમાં ચાલતી ગેરરીતિ. ધોરી ધરાર મોરમને બદલે ખનીજનો જથ્થો ધબેડાયો. ખુદ ખાણ ખનીજ વિભાગે 1.34 કરોડનો દંડ કર્યો. ડામર કામમાં સીલકોટના નિયમો જળવાતા નથી તેવી રાવ. 40 કિલોમીટરમાં 2 ટોલગેટ તો રતનાલ બાયપાસ લાંબો. અન્ય એક સમાચારમાં ભચાઉ ચકચારી કાંડમાં ફરજ મોકૂફ મહિલા પોલીસ ફરાર. સેશન્સ કોર્ટે જામીન રદ કરી અટકના આદેશ આપશે તેવું ભાળી જતા રૂમને તાળા મારી નીતા ચૌધરી નાસી ગઈ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, ભુજમાં 2 જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ. 1000 લીટર પાણી વેડફાયું, સવારથી લાઇનમાં ભંગાણ પણ પાલિકા અંધારામાં. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, તૃપ્તિ ડિમરીના અતિશય હોટ સીનથી તેના ચાહકો ભારે નારાજ. એનિમલના હોટ સીનની પણ ભારે ચર્ચા થઈ હતી. એક્ટિંગને બદલે આવા હોટ સીન જ કરતી રહેશે તો બીજી મલ્લિકા શેરાવત કે રાખી સાવંત બની જશે. અંદરના પાને વધુ એક સમાચારમાં, ખાનગી કાર પર લાલ બત્તી લગાડનારી ટ્રેની IAS પૂજા ખેડેકરની બદલી. ચિત્ર વિચિત્ર ડિમાન્ડથી ત્રાસી રજૂઆતો બાદ આખરે પુણેથી વાશિમ બદલી. પ્રોબેશનરીને ન મળે તેવી સરકારી કાર, સ્ટાફ અને સિક્યોરિટીની માગણી. એડિશનલ કલેક્ટર બહાર હતા તો તેમની ચેમ્બર પણ પચાવી પાડી. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે, મલેરિયા મુક્ત ગુજરાતના દાવા છતાં રાજ્યમાં 6 લાખ દર્દી મળી આવ્યા. સંવેદનશીલ ગામોમાં આરોગ્યની ટીમ આંકડા એકત્ર કરે છે પણ કાયમી નિવારણ નહીં. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને કચ્છ પેજ પર સમાચાર છે, ગાંધીધામ પાલિકાના લોટ પાણી લાકડાના વહીવટ સામે રોષ ભભૂક્યો. મહેશ્વરી નગરમાં રોડના નબળા કામને મુદ્દે કર્મચારીઓને પૂરી તાળાબંધી કરાઈ. અન્ય એક સમાચાર છે, માંડવીના યુવાનને OTP આપતા 88,000ની ઓનલાઈન ઠગાઈ. માંડવી, મુંદ્રા શહેર અને ગામડામાંથી 10.53 લાખની વીજ ચોરી ઝડપાઈ. અન્ય એક સમાચાર છે, નખત્રાણા, અબડાસા અને લખપતના ગામડાઓમાં હળવાથી મધ્યમ ઝાપટા. અન્ય એક સમાચાર છે, ભારતનગરના ઘર દુકાનમાં પાણી ભરાતા વ્યાપક નુકસાન. આદિપુરની કોલેજમાં પ્રથમ વર્ષના છાત્રોને મીઠુમો કરી પ્રવેશ આપ્યો. અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે, મેસીએ 109મો ગોલ નોંધાવ્યો. કેનેડાને 2-0થી હરાવી આર્જેન્ટિના ફાઇનલમાં. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે, આપ પણ કબૂલ કરો સુપ્રીમનો ચુકાદો. તલાક મેળવનાર મુસ્લિમ મહિલા ભરણ પોષણની હકદાર. હવે સમય આવી ગયો છે જ્યારે ભારતીય પુરુષ પત્નીના ત્યાગને જાણે સંયુક્ત ખાતું ખોલાવે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 3 તલાકમાં પણ આપવું પડશે ભરણ પોષણ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં, ભુજથી સગીરાને ભગાડીને 2000 કિલોમીટર દૂર ચંપારણ લઈ જવાય. પોલીસે શાકભાજીની ફેરી કરી, મોબાઈલની દુકાન ચલાવી અને આરોપીને ઝડપી લીધો. પશ્ચિમ કચ્છ પોલીસનો સપાટો. સગીરા, યુવતીઓનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારા 6 શખ્સોને ઝડપી લેવાયા. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ પેજ પર T20 સિરીઝના સમાચાર છે, સ્પિનર સુંદરની કરિયર બેસ્ટ બોલિંગથી ટીમ ઇન્ડિયાની જીત. ભારતે 3જી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું.
સિરીઝમાં 2-1 આગળ. વોશિંગ્ટન સુંદર 15 રને 3 વિકેટ ખેરવીને પ્લેયર ઓફ ધી મેચ. હું નીરજ મચ્છર, દિવ્ય ભાસ્કરના સમાચાર. ઇન્ડિયા ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર 2027 સુધી રહેશે કાર્યકાળ. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે મંગળવારે કરી જાહેરાત. 42 વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું સ્થાન લીધું. ગંભીરે એક પ્લેયર તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 આઈપીએલ ટ્રોફી જીતી. ગંભીરે 1.5 મહિના પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સને આઈપીએલ 2024માં ચેમ્પિયન બનાવ્યું હતું. તેઓ આ વર્ષે કોલકાતા ફ્રેન્ચાઇઝીના મેન્ટર બન્યા હતા. તેમની મેન્ટરશિપ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સને સતત 2 સિઝનમાં પ્લેઓફમાં લઈ ગયા હતા. એક ખાનગી કાર્યક્રમમાં બાળકના સવાલનો જવાબ આપતા ગંભીરે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાનો કોચ બનવું સન્માનની વાત છે. મને ભારતીય ટીમનો કોચ બનવું ગમશે. રાષ્ટ્રીય ટીમને કોચ આપવાથી મોટું કોઈ જ સન્માન નથી. જ્યારે તમે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરો છો ત્યારે તમે વિશ્વભરના 140 કરોડથી વધુ ભારતીયોની નજરમાં છો. કોઈના માટે આનાથી મોટી ક્ષણ શું હોઈ શકે? તે 140 કરોડ ભારતીયો છે જે ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરશે. બધા આપણા માટે પ્રાર્થના કરવા લાગે અને આપણે આપણી બધી મહેનત સાથે રમવાનું શરૂ કરીએ. ગૌતમ ગંભીરને હેવર હેવર ટીમનો મીઠો આવકાર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.